અમદાવાદની પોલીસ વગદાર લોકોના જ કેસની તપાસમાં મહેનત કરે છે, વાત ખોટી સાબિત થઈ છે. હેબતપુર ફાટક નજીક આવેલા ખુલ્લા મેદાનમાં છાપરા બાંધીને રહેતા અત્યંત ગરીબ પરિવારની 10 વર્ષીય દીકરી છેલ્લા 5 દિવસથી ગુમ થઈ ગઈ છે, જેને શોધવા સોલા પોલીસ દિવસ રાત એક કરી રહી છે. સોલા પોલીસે બાળકીને શોધવા માટે હાઈ ટેકનોલોજીની પણ મદદ લીધી. આસપાસના વિસ્તારોમાં બાવળ અને જાડી ઝાંખરા વચ્ચે પણ તપાસ માટે ડ્રોન ઉડાડી શોધખોળ આદરી. આ માટે પોલીસનો 70 જેટલો સ્ટાફ દિવસ રાત તપાસ કરી રહ્યો છે. પોલીસે આસપાસમાં આવેલા 7 થી 8 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી સઘન સર્ચ ઓપરેશન કર્યું, જોકે બાળકીને કોઈ ભાળ મળી નથી. બાળકીને શોધવા પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે. હેબતપુરથી ગુમ થયેલી બાળકીના ફોટો આસપાસના 10 પોલીસ સ્ટેશનમાં પણ મોકલવામાં આવ્યા છે, જોકે હજુ સુધી બાળકી મળી નથી. ગુમ થયેલી બાળકીના માતા પિતા પાટણમાં રહે છે, જેથી ત્યાં પણ એક ટીમ મોકલી અને તેની તપાસ કરાવી પૂછપરછ કરાય છે, જોકે ત્યાં પણ કોઈ ભાળ મળી ન હતી. બાળકી થોડી માનસિક અસ્વસ્થ જેવી હોવાથી રમતા રમતા ક્યાંય દૂર નીકળી ગઈ હોય એવી પણ શક્યતાઓ પોલીસ જોઈ રહી છે.